સાથે લાજપુર જેલનો એક આરોપી પોલીસ પર હુમલો કરીને નાસી છૂટવામાં સફળ થયો હતો। આરોપીને સિવિલમાં આવેલા ચાઇના સેન્ટરમાં એમઆરઆઈ કરવા માટે લઈ જવાયો હતો। ત્યાંથી બહાર નીકળતી વખતે પોલીસ પર હુમલો કરીને પોલીસ પોહિત દિલીપ સોનવણે ફરાર થઈ ગયો હતો। જો કે ઉદના પોલીસે તેને ઝડપી લીધો હતો। એટલું જ નહીં પણ આરોપીને ભાગવામાં મદદ કરનાર મોપેડ સવાર મહિલાની પણ પોલીસે ધરપકડ કરી છે। સેન્ટરથી 200 મીટર દૂર ઉભેલી મહિલા સાથે મોપેડ પર જતો રહ્યો હતો। પોલીસ પર ખુરશી ફેંકીને આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, જેથી પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। હત્યા કેસનો આરોપી રોહિત દિલીપ સોનવણે સિવિલના પ્રિઝનર વોર્ડમાં દાખલ થયો હતો। તેને સારવાર માટે લાજપુર જેલમાંથી મોકલવામાં આવ્યો હતો। સારવાર દરમિયાન એમઆરઆઈ કરવાની હોવાથી જાપ્તાની સાથે કેદી રોહિતને છાયડા સેન્ટરમાં લઈ આવવામાં આવ્યો હતો, જ્યાંથી બહાર નીકળતી વખતે રોહિતે પોલીસ પર ખુરશી ફેંકી હતી, સાથે સેન્ટરના કાચ પણ તોડ્યા હતા। બાદમાં આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો, જેથી પોલીસે આરોપી રોહિતને ઝડપવા માટે તપાસ હાથ ધરી છે। 5 દિવસ અગાઉ પણ રોહિત કેન્સર હોસ્પિટલ બહાર ઝાડીઓમાં સુઈને સંતાઈ ગયો હતો। એના પગ જ દેખાતા હતા। પકડવા ગયા તો ફરી ભાગ્યો અને મેડિકલ સ્ટોર વાળા બિલ્ડિંગની બાજુમાં પડી જતા પકડાઈ ગયો હતો। બાદમાં રોહિતને તાત્કાલિક લોકોની ભીડ વચ્ચેથી સિક્યુરિટી ઓફિસમાં લઈ આવ્યા હતા અને ત્યારબાદ પ્રિઝનર વોર્ડમાં બંધ કરી દેવાયો હતો। રોહિત લગભગ હત્યા કેસનો આરોપી હોવાનું જાણવા મળ્યું હતું। શક્તિ સિક્યુરિટી ગાર્ડની પ્રશંસનીય કામગીરીથી ભાગેલો ઓરી આરોપી પોલીસના હાથે ચડ્યો હતો। સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન બહારથી 7 દિવસ પહેલા પોસ્કોના કેસનો એક આરોપી પોલીસે ધક્કો મારી ભાગી જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। માનસિક બીમાર કિશોરીનું અપહરણ બાદ ગેંગરેપ કેસમાં આરોપીએ પોલીસે 8 ઓગસ્ટના રોજ રામચંદ્ર ઉર્ફે રામકાલુ રામચરણને પકડ્યું હતું। 4 આરોપીઓમાંથી અગાઉ 3 ઝડપાયા હતા, જ્યારે રામચંદ્ર ઝડપાયા બાદ તેને કોર્ટમાં લઈ જતી વખતે આરોપી પોલીસ સ્ટેશન બહાર જ પોલીસ કર્મચારીઓને ધક્કો મારી ભાગી ગયો હતો, જેને પોલીસે સુરતથી 30 કિલોમીટર દૂર આવેલા સાયણથી ઝડપી પાડ્યો હતો। બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા।